સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સેવા સપ્તાહ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ તેમજ ભારત માતાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સેઠ પી એન્ડ હાઈસ્કૂલના પ્રાંગણમાં તારીખ 18 સપ્ટેમ્બરના રોજ સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદ તેમજ ભારત માતાજી મૂર્તિઓનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરીને જયકારો બોલાવ્યો હતો. દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા સત્તા સપ્તાહ ઉજવાય છે તે અંતર્ગત તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ભારત માતાજી તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓની સ્થાપના થઈ રહી છે. આ તબક્કે જિલ્લા ભાજપના અગ્રણીઓ બિપિનભાઈ ઉજાન, નિર્ભયસિંહ રાઠોડ, પ્રતિપસિંહ રાઠોડ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ સહેઠ સંગઠન, યુવા મોરચા તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, તો પૂજા અર્ચનસિંહ કેતનભાઈ પુરોહિતે કરાવ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. માનનીય નરેન્દ્રભાઈના 70મા જન્મદિવસે થી ચાલુ કરીને સેવા સપ્તાહ દરમિયાન ગુજરાતના દરેક તાલુકાઓમાં માનનીય આપણા પ્રધાનમંત્રીશ્રીની ખૂબ ઈચ્છા ભારત માતાના મંદિરો આ દેશમાં અને ગુજરાતમાં બને એ હેતુને પાર પાડવા માટે આ સેવા સપ્તાહ દરમિયાન ગઈકાલથી શરૂઆત કરીને ગુજરાતના 251 તાલુકામાં આ સપ્તાહ દરમિયાન અમે લોકો ભારત માતાની મૂર્તિનું સ્થાપન અને આપણા આદ્ય ગુરુ એવા સ્વામી વિવેકાનંદજીની મૂર્તિનું સ્થાપન દરેક તાલુકાના મુખ્ય મથકે કરવા જઈ રહ્યા છીએ અને એ અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તા બંધુઓ સાથે આજે મૂર્તિનું સ્થાપન આપણા બ્રાહ્મણ ગુરુદેવ એમના સ્વહસ્તે અમે બધાએ પૂર્ણ કર્યું છે અને આ સેવા સપ્તાહ દરમિયાન ભારતીય જનતા પાર્ટી તેમજ સ્વામી વિવેકાનંદ સાબરકાંઠાની ટીમ દરેક જગ્યાએ સેવા સપ્તાહમાં પ્રજાને જરૂરિયાતવાળા કામોમાં મદદરૂપ થાય. વિધવા સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, ચશ્મા અપાવવા, ગરીબોને ફળ ફળાદી આપવા, પેશન્ટો માટે સારી હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, જે પણ પેશન્ટો છે એમને કોરોનાગ્રસ્ત હોય તો એવા લોકોને પણ સેવા અપાવવી એ આ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો એક આખા સેવા સપ્તાહ દરમિયાન કર્મ કરવાનો પાર્ટીનો આદેશ છે અને એ પ્રમાણે સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સારી રીતે કામ કરી રહ્યા છે. યુવા મોરચો પણ બ્લડ ડોનેશન કેમ્પ 70 દરેક તાલુકામાં 70 બોટલ બ્લડ ભેગું થાય એવો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને આ પ્રજાની સેવામાં અવિરતપણે ભારતીય જનતા પાર્ટી, સ્વામી વિવેકાનંદ ગ્રુપ આ